नमस्कार मित्रों, हूँ छू पिनलगिरी गोस्वामी। आज नी वीडियो मा वात करीशु देश अने दुनियाना सुपर फास्ट समाचार नी। सौ प्रथम वात करिए तो गुजरात मा चौमासानी सत्तावार रीते एंट्री थई चुकी छे। दक्षिण गुजरात समग्र ने चौमासाए आवरी लीधु छे। मध्य गुजरात, उत्तर गुजरात अने सौराष्ट्रना पण केटलाक भागोमां चौमासानी एंट्री थई चुकी छे। खेडूतो माटे आनंदना समाचार आव्या छे। त्यारे बीजी तरफ हवामान विभागे आगाही व्यक्त करता जणाव्यु छे के सूरत, नवसारी, वलसाड अने दमणमां मंगळवारना रोज उपरांत बुधवारना रोज सूरत, तापी, डांग, नवसारी, वलसाड, दमण अने दादरनगर हवेलीमां भारे वरसाद पड़शे। आ सिवाय अमदावाद, आणंद, अरवली, दाहोद, गांधीनगर, खेड़ा, महिसागर, पंचमहाल, अमरेली, भावनगर, बोटाद, गीर सोमनाथ, जामनगर, जूनागढ़, पोरबंदर, राजकोट, सुरेन्द्रनगर सहित विविध विस्तार में गाजवीज साथ हलवो वरसाद वरसी सके। त्यारे मित्रों, गत 48 कलाक में राज्य अनेक विस्तार में सारा में सारो वरसाद नोंधायो छे। उपरांत 90 जेटला तालुका में तो 1 इंच थी पण वधु वरसाद पड्यो छे। आ दरमियान मात्र 2 कलाक में गोधरा में 4.25 इंच जेटलो वरसाद नोंधाई गयो छे। राजकोटना लोधिकामां 3 અને ભાવનગરના જેસરમાં પણ 2 ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તારીખ 30 જૂન સુધી ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે। 4 પશુઓના મોત પણ થયા છે। આગાહીના પગલે રાજ્યમાં અનેક જિલ્લામાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ ચૂકી હતી। ખેડા, નડિયાદ, ડાકોર, વડોદરા, ગોધરા, આણંદ સહિત વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। બીજી તરફ ગોધરાના વાવડી ખુર્દુ ગામે વીજળી પડતા 2 ભેંસો તેમજ ગોધરા શહેરમાં આશીર્વાદ સોસાયટીમાં વીજ કરંટ લાગતા 2 ગાયોના મોત પણ થયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના નાણામંત્રીએ પત્રકારને લાફો મારી દીધો છે। પાકિસ્તાનના નાણાપ્રધાન ઇશાક ડારે ગુસ્સા પર કાબૂ ગુમાવી દીધો અને એક પત્રકારને થપ્પડ મારી દીધી હતી। પત્રકારનો આરોપ છે કે ઇશાક ડામરને મેં IMFને લગતો પ્રશ્ન પૂછ્યો હતો અને તેમણે તેના કારણે લાફો મારી દીધો હતો। ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। ડાર પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં સંબોધન કરીને બહાર નીકળી રહ્યા હતા ત્યારે પત્રકાર શાહિદ કુરેશીએ તેમને કેટલાક સવાલ પૂછ્યા હતા। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપર ફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।